नमस्ते विद्यार्थी मित्रों, ग्या वीडियो लेक्चर नी अंदर आपने जे भण्या हता ए ओहम नो नियम भण्या हता। ओहम नो नियम आपने कम्प्लीटली करी दीधो तो पूरो। हवे ओहम ना नियम परथी आपणे बे स्टेप आजे भणवाना छे। एक अवरोध भणवानुं छे, बीजी अवरोधकता भणवानी छे। तो फर्स्ट स्टेप आपणे पहेला अवरोध भणवानुं छे अने सेकंड टाइम छे आपणे अवरोधकता भणवानी छे। आ अवरोध अने अवरोधकता उपरना दाखलाओ छे। ए अवरोध अने अवरोधकता उपरना दाखलाओ छे, ए दाखलाओ भणवाना छे। तो बहु सरल छे। आपणे हवे पछीना स्टेपमां जे काई वस्तु भणवाना छीए ए हवे पछीना स्टेपमां जे वस्तु आपणे भणवाना छीए ओहमना नियम ઉપરથી આપણે અવરોધ ભણવાના છીએ અને એ અવરોધની ડિટેલ બધી ભણાયા પછી આપણે અવરોધકતા વિશેની માહિતી મેળવવાની છે। તો ઓહમનો નિયમ શું હતો? તો ઓહમનો નિયમ આપણે બધા જાણીએ જ છીએ કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં હોય છે। સૂત્ર હતું વી સમપ્રમાણમાં આય। તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર તમે જે વસ્તુ ભણી ગયા છો એ જ વસ્તુ તમારે આ વિડીયો લેક્ચરની અંદર એપ્લાય કરવાની છે। આ વિડીયો લેક્ચરની અંદર તમે એવું કહી દીધું કે ભાઈ અચળ તાપમાને વાહકતામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં હોય છે। જ્યાં વખતે આખો પ્રયોગ કરી અને પછી આપણે સાબિત કરી અને પછી લખેલું હતું, પછી આપણે એનું સૂત્ર લખી લીધું છે વી સમપ્રમાણમાં આય। હવે વી સમપ્રમાણમાં આય લખ્યું છે, સમપ્રમાણની નિશાની કાઢવી છે, ત્યાં ઇક્વલ ટુ ની નિશાની મૂકવી છે, એટલે એક નવો અચળાંક મૂકવો પડશે। તમે જોઈ શકો છો મે બોર્ડની અંદર સૂત્રની અંદર એવું લખેલું છે કે વી ઇક્વલ ટુ આય, સમપ્રમાણની નિશાની કાઢી છે અને એની જગ્યાએ ઇક્વલ ટુ ની નિશાની મૂકી છે। વી ના વી મૂકા છે, આય ના આય મૂકા છે, પણ જ્યારે સમપ્રમાણની નિશાની કાઢી અને ઇક્વલ ટુ ની નિશાની તમે મૂકો છો ત્યારે તમારે એક નવો અચળાંક મૂકવો પડે, એનું નામ આર। હવે આપણે આમાંથી આર ને કરતા બનાવીએ તો છેદમાં આઈ જશે, તેથી આપણે કઈ સૂત્ર થશે વિના છેદમાં આઈ બરાબર આર। તો આપણી પાસે સૂત્ર એવું આવ્યું કે વિના છેદમાં આઈ બરાબર આર, આર છે ને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે। આઈ છે એને તમે ઓળખો છો પ્રવાહ કહેવાય, વી છે એને વોલ્ટેજ કહેવાય, નવો અચળાંક છે આર આવ્યો છે એને મેં તમને સાબિતી આપી દીધી કે આર ને અવરોધ કરે છે, અને નીચે લખી દે કે અવરોધની સંજ્ઞા આર છે। બીજું લખ્યું કે વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે, વિરોધ કરે છે એટલે વાયરની અંદર જો અવરોધ હોય ને તે પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંગીએ, પ્રવાહને એની અંદર જવું હોય તો થોડીક તકલીફ પડે, પ્રવાહ જ્યારે વાયરમાંથી પસાર થતો હોય તેની ગતિને ઘટાડે, તો આવા બધું કારણ છે એ બધું જ કારણ અવરોધનું છે। તો અવરોધને કારણે પ્રવાહ ઘટે છે, અવરોધ છે એ અવરોધને કારણે જ છે, પદાર્થ છે એ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અથવા વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેમાં ઘટાડો થાય એનું મુખ્ય કારણ અવરોધ। એટલે મેં એક પોઈન્ટ લખ્યો તે વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે, તો તે વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે એવું મેં લખ્યું। અવરોધની સંજ્ઞા છે અને કેપિટલ આર વડે દર્શાવાય, અવરોધનું સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ વિના છેદમાં આય, તો આપણે અવરોધનું સૂત્ર પર લખી નાખ્યું કે આર ઇઝ ઇક્વલ ટુ વિના છેદમાં આય। હવે આપણે આગળ જઈએ તો અવરોધનો એસઆઈ એકમ,
અવરોધ છે એ અવરોધ નો SI એકમ ઓમેગા છે અવરોધ છે એ SI એકમ આની નિશાન આવી છે નિશાની છે ઓમેગા અથવા ઓહમ બોલાય ઓમેગા અથવા ઓહમ તો અવરોધ નો SI એકમ ઓહમ છે એટલે નિશાની આવી હુક જેવી ઊંધો હુક છે એવા ઊંધા હુક જેવી દર્શાવાય અને તેમને ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે એથી આપણે આગળ જાય કે ભાઈ આ અવરોધ છે એ આપણે કેમ કે 1 વોલ્ટ ની વ્યાખ્યા બનાવી દી એ રીતે આપણે 1 ઓમેગા ની વ્યાખ્યા બનાવી હોય તો તો બહુ સરળ છે આ સૂત્ર છે સૂત્ર ઉપરથી જોજો અહીંયા હું 1 ઓહમ ની વ્યાખ્યા બનાવું છું હવે R ને અવરોધ કહેવાય છે આપણે ખબર પડી ગઈ R ને અવરોધ કહેવાય એટલું જ નહીં R છે એનો SI એકમ ઓમેગા છે એ આપણે ખબર પડી ગઈ તો હું R ની જગ્યાએ 1 ઓમેગા લખું એટલે મેં R છે એ R ની જગ્યાએ 1 ઓમેગા લખું બરાબર ના બરાબર એવું તમે સરખા આ V છે ને વોલ્ટ કહેવાય એ વોલ્ટ ની જગ્યાએ 1 વોલ્ટ લખું અને નીચે પ્રવાહ છે એને I કહેવાય I ની જગ્યાએ 1 એમ્પિયર લખું તો તમે જોઈ શકો છો બહુ સરળ છે સામે જે સૂત્ર મેં લાસ્ટ બોક્સ કરીને આપેલું છે ને એ જ સૂત્ર મેં આ બાજુ લખ્યું R ની જગ્યાએ 1 ઓમેગા લખેલું છે બરાબર ને બરાબર લખેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની જગ્યાએ મેં 1 વોલ્ટ લખેલું છે અને વિદ્યુત પ્રવાહ છે એની જગ્યાએ મેં 1 એમ્પિયર લખેલું છે હું આના ઉપરથી 1 ઓમેગા એટલે કે 1 ઓહમ ની વ્યાખ્યા બનાવું બહુ સરળ વ્યાખ્યા હોય 1 ઓમેગા ની વ્યાખ્યા બહુ સરળ છે જો વાહકતારમાં લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય વાહકતારમાં લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય એ વાહકતારમાંથી પસાર થતો પ્રવાહ જ્યારે 1 એમ્પિયર હોય તો તે તારનો અવરોધ 1 ઓમેગા છે કહેવાય ફરીથી એક વખત કહું કઈ રીતની વાત છે કે જો વાહકતારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો વાહકતારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર જેટલો હોય તો તે તારનો અવરોધ 1 ઓમેગા છે એવું સાબિત થાય છે આ 1 ઓમેગાની વ્યાખ્યા હજી અવરોધ વિશે આપણે ઘણું બધું ભણવાના છે જેમ જેમ અવરોધ છે એ અવરોધ તાપમાન પર આધાર રાખે છે અવરોધ છે એ તાપમાન પર આધાર રાખે છે આધાર તો અવરોધ છે એ અવરોધ તાપમાન પર આધાર રાખે છે જો બોર્ડ ઉપર આપણે આ બધું એક વખત રિવાઇઝ કરી લઈએ રિવિઝન કરી લઈએ કઈ રીતની વાત છે સૌ પ્રથમ મેં ઓહમનો નિયમ લખેલો છે કે અચળ તાપમાને વાહકતાર પર પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં હોય છે ભાઈ વી સમપ્રમાણ આઈ તેથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર તેથી વી ના છેદમાં આઈ ઇઝ ઇક્વલ ટુ આર આપણે આવી વાત કરી પછી એવું લખ્યું કે અવરોધની સંજ્ઞા આર છે તે વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે એટલે કે પ્રવાહ પસાર કરવામાં તકલીફ ઊભી કરે છે મુશ્કેલી પેદા કરે છે અવરોધ છે એમનો SI એકમ ઓમેગા છે આ ઓમેગાને ઓહમ તરીકે પણ ઓળખી શકો છો અને નિશાની તમે જોવો છો બોર્ડ ઉપર આપણે કરેલી છે પછી 1 ઓમેગા છે તો 1 ઓમેગાની વ્યાખ્યા આપેલી છે સૂત્ર આપેલું છે કે જો વાહકતારના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર જેટલો હોય તો તે તારનો અવરોધ 1 ઓમેગા છે તેમ કહેવાય મોટાભાગે અવરોધ છે એ તાપમાન પર આધારિત હોય છે
પછી આપણે આગળ લખીએ તો અવરોધ ઉપરથી આપણે વાહક અવાહક અને અર્ધવાહકની ઓળખ મેળવી શકીએ છીએ। કઈ રીતે વાહક અવાહક અને અર્ધવાહકની ઓળખ મેળવી શકીએ? તો જો હું બાજુમાં લખું છું કે જે તાર છે એ તારની અવરોધ વધુ, અવરોધ વધુ, ઈ તાર છે ઈ અવાહક, જે તારનો અવરોધ ઓછો એ તાર વાહક, અને જે તારનો અવરોધ વાહક કરતા વધુ અને અવાહક કરતા ઓછો તેને અર્ધવાહક કહેવાય। તો વાહક અવાહક અને અર્ધવાહક પણ અવરોધ ઉપરથી નક્કી કરી શકાય। જે તારનો અવરોધ વધુ હોય તેને વિદ્યુતનો અવાહક કહેવાય, જે તારનો અવરોધ ઓછો હોય તેને વિદ્યુતનો વાહક કહેવાય, અને જે તારનો અવરોધ વાહક કરતાં વધુ પણ અવાહક કરતાં ઓછો હોય તેને અર્ધવાહક કહે છે। તો તમને એમ પૂછે કે અવરોધને આધારે વાહક અવાહક અને અર્ધવાહકની ઓળખ કરો, તો તમારે બહુ નોર્મલી લખી નાખવાનું કે જે પદાર્થનો અવરોધ વધુ હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેથી તેને અવાહક કહે છે, જે પદાર્થનો અવરોધ ઓછો હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે તેથી તેને વાહક કહે છે, જે પદાર્થનો અવરોધ વાહક કરતાં વધુ પણ અવાહક કરતાં ઓછો હોય તો તેને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે। તો આ ત્રણ વસ્તુ છે, વાહક અવાહક અને અર્ધવાહક। અર્ધવાહકને ઘણી વખત મંદવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી એક વસ્તુ એવી છે, આપણે કંઈક ચલ અવરોધની વ્યાખ્યા, ચલ અવરોધ કોને કહેવાય? અને એ વ્યાખ્યા છે રિયોસ્ટેટ। બે વ્યાખ્યા આપણે ટેક્સ્ટમાં આપેલી છે, એક વ્યાખ્યા આપણે આપેલી છે ચલ અવરોધ અને બીજી વ્યાખ્યા આપણે આપેલી છે રિયોસ્ટેટ। ચલ અવરોધ કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર, વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર પ્રવાહને નિયંત્રિત કરી શકાય તેને ચલ અવરોધ કહે છે। દાખલા તરીકે આપણે સ્વિચબોર્ડનું સ્થાન નથી બદલતા, સ્વિચબોર્ડ તો ત્યાંનો ત્યાં જ છે, પણ પંખો કાઢીએ અને ત્યાં આપણે લેમ્પ ફિટ કરી શકીએ, લેમ્પ કાઢીને ત્યાં આપણે કોઈ બીજું ઉપકરણ ફિટ કરી શકીએ, તો જો પ્રાપ્તિ સ્થાન તો એક જ છે પણ આપણે ઉપકરણો બદલાવીએ છીએ એટલે પ્રવાહને વધતા ઓછા પ્રમાણમાં મૂલ્ય બદલાતું હોય છે। તો આપણે આ લખવાનું કે અવરોધ એટલે શું અથવા ચલ અવરોધ એટલે શું? તો જવાબમાં લખવાનું કે વિદ્યુત પ્રવાહની પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર, વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર આપણે પ્રવાહને નિયંત્રિત કરી શકીએ તેને ચલ અવરોધ કહે છે। અને રિયોસ્ટેટ એટલે શું? તો કે અવરોધનું મૂલ્ય બદલતા સાધનને રિયોસ્ટેટ કહે છે, અવરોધનું મૂલ્ય બદલતા સાધનને રિયોસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બે વ્યાખ્યા છે, એક ચલ અવરોધની વ્યાખ્યા છે, એક રિયોસ્ટેટની વ્યાખ્યા છે, ટેક્સ્ટ બુકમાં આઈપી જ છે, તમે ટેક્સ્ટ બુક વાંચશો એટલે તમને ખબર પડી જશે। બીજું આ રિયોસ્ટેટ છે એ જ્યારે ક્યારે સ્કૂલ ચાલુ થશે, પ્રેક્ટિકલ લેવાશે ત્યારે તમને પ્રેક્ટિકલના સર રિયોસ્ટેટ વિશે વધુ માહિતી આપશે, ચલ અવરોધ વિશે પણ વધુ માહિતી આપશે। હું બંને વ્યાખ્યા ફરીથી એક વખત બોલી જાઉં છું, ચલ અવરોધ એટલે શું? તો આપણે જવાબમાં એવું લખવાનું કે વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર, વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય તેવા અવરોધને, તેવા પદાર્થોને ચલ અવરોધ કહે છે। રિયોસ્ટેટ એટલે શું? તો અવરોધનું મૂલ્ય જે સાધનની મદદથી બદલી શકાય તે સાધનને રિયોસ્ટેટ કહે છે, અવરોધનું મૂલ્ય જે સાધનની મદદથી બદલી શકાય તેને રિયોસ્ટેટ કહે છે। તો આખો આ ટોપિક તમારી સામે બોર્ડ ઉપર છે, તમે એક વખત જોઈ લ્યો, રિફર કરી લ્યો, પછી આ ટોપિકને આપણે કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ નવો ટોપિક અવરોધકતા વિશેની માહિતી તમને આપવાની છે। તો બોર્ડ ઉપર છે એને એક વખત નજર ફેરવી લ્યો એટલે પછી આપણે ફરીથી નવો ટોપિક છે એની ડિસ્કસ કરીએ, એના વિશેની ચર્ચા કરીએ।
હવે હું આને ડિલીટ કરી નાખું છું, આને બોર્ડ ઉપરથી જવા દઈએ અને આપણે નવો ટોપિક છે એ નવો ટોપિક અવરોધકતા વિશેની માહિતી મેળવીએ. આ બોર્ડ આખો જે ભરેલો છે એ માત્ર ને માત્ર અવરોધ વિશેની માહિતીથી ભરેલો છે. હવે આ બોર્ડને આપણે ડિલીટ કરીએ અને ફરીથી આપણે નવો ટોપિક ઉપાડીએ તો આપણો નવો ટોપિક છે અવરોધકતા. તો હવે તમે બોર્ડ ઉપર ધ્યાન રાખો, આપણે નવો ટોપિક જે ભણવાનો છે અવરોધકતા વિશે ભણવાનો છે. તો જોઈએ આપણે અવરોધકતા. આપણે અવરોધકતા ભણીએ છીએ, નાનથી આપણે અવરોધકતા જ ભણીએ છીએ, પણ અવરોધકતા ડિપેન્ડ ટુ અવરોધ ઉપર આધાર રાખે છે. આપણે અગાઉનો ટોપિક જે અવરોધ ભણી ગયા એ અવરોધ ઉપર જ અવરોધકતા આધાર રાખે છે. હવે કઈ રીતે અવરોધ ઉપર અવરોધકતા આધાર રાખે? તો કે કોઈ પણ તારનો અવરોધ છે ને એ લંબાઈના સમપ્રમાણમાં હોય. કોઈ પણ તાર છે એ કોઈ પણ તારનો અવરોધ આમ તો ત્રણ બાબત ઉપર આધાર રાખે. તો કોઈ પણ તારનો અવરોધ છે એ કોઈ પણ તારનો અવરોધ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. એક તો લંબાઈ ઉપર આધાર રાખે, બીજું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે અને ત્રીજું દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. તો આવો એક માર્કનો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ તારનો અવરોધ કોના પર આધાર રાખે છે? તો કોઈ પણ તારનો અવરોધ મુખ્ય ત્રણ બાબતો પર આધાર રાખે છે, લંબાઈ ઉપર આધાર રાખે છે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. લંબાઈ ઉપર કેવી રીતે આધાર રાખે છે? તો કે લંબાઈ ઉપર કોઈ પણ તારનો અવરોધ સમપ્રમાણમાં હોય, લંબાઈ છે એ લંબાઈના સમપ્રમાણમાં કોઈ પણ તારનો અવરોધ હોય. તો જો મેં લખ્યું છે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે, તો સંકેત સ્વરૂપે લખ્યું છે આર સમપ્રમાણની નિશાની અને એલ તાના ઉપરથી આપણે એવી સાબિતી થાય છે કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય. એટલે એનો મતલબ તો એવો થયો કે જેમ તારની લેન્થ વધુ એમ અવરોધ વધુ, જેમ તારની લેન્થ વધુ એમ શું વધશે? અવરોધ વધશે. અને અવરોધ વધશે એટલે પ્રવાહનું મૂલ્ય ઘટશે. પ્રવાહનું મૂલ્ય શું થશે? ઘટશે. તો જેમ તારની લેન્થ વધુ હશે એમ અવરોધ વધશે, અને અવરોધ વધશે એટલે પ્રવાહનું મૂલ્ય ઘટશે. બીજું ક્ષેત્રફળ પર આધાર રાખે. ક્ષેત્રફળ પર કઈ રીતે આધાર રાખે છે? ઓલું સમપ્રમાણમાં હતું આ વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્ષેત્રફળના કેવા પ્રમાણની અંદર હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ફરીથી એક વખત યાદ રાખજો કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ આખું વાક્ય જોઈન્ટ કરીને લખવું હોય કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, તો એને સંકેતમાં આવી રીતે આમ લખી શકાય. તો એમને આવી રીતે આમ લખી શકાય આર સમપ્રમાણમાં એલ અપોન એ, એટલે કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે જેમ તારનું ક્ષેત્રફળ વધશે એમ અવરોધ ઘટશે. ઓલા કરતા ઊંધું,
તારનું ક્ષેત્રફળ વધશે તો અવરોધ શું થશે, ઘટશે, એટલે પ્રવાહ વધશે. એનો મતલબ એવો થયો કે લાંબો તાર છે ને એ લાંબો તાર આપણા માટે નુકસાનકારક હોય, પણ જાડો તાર છે ને એ આપણા માટે ફાયદાકારક હોય. કારણ કે લાંબા તારનો અવરોધ વધારે હોય ને એટલે પ્રવાહ ઓછો, એ આપણે સામાન્ય તેમાંથી પ્રવાહ છે એનો વ્યય વધુ થાય. પણ જાડો તાર હોય ને તો એની અંદર પ્રવાહનો વ્યય ઓછો થાય. તો આપણે આખું વ્યય રાખવાનું છે કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એથી આપણે આગળ જઈએ તો આ સમપ્રમાણની નિશાની દૂર કરવી છે, એને ઇક્વલ ટુની નિશાની મૂકવી છે. તમે જોઈ શકો છો સમપ્રમાણની નિશાની આપણે દૂર કરી છે અને ઇક્વલ ટુની નિશાની મૂકવી છે. અગાઉના ટોપિકમાં પણ આપણે એવું જ કર્યું હતું, સમપ્રમાણની નિશાની દૂર કરી હતી ને ઇક્વલ ટુની નિશાની મૂકી હતી. પણ યાદ કરો ત્યાં આપણે એક અચળાંક મૂક્યો હતો, એમ અહીંયા પણ આપણે સમપ્રમાણની નિશાની દૂર કરી છે અને ઇક્વલ ટુની નિશાની મૂકી છે, તો અહીંયા પણ આપણે એક અચળાંક મૂકવો પડશે. એ અચળાંક છે એ આમ દેખાવે પી જેવો છે, પણ એને પી ન બોલાય, એને ર હો બોલાય. એને પી તરીકે નથી ઓળખવામાં આવતો, એને રહો તરીકે ઓળખવામાં આવે છે. પી રહો છે ગ્રીક એબીસીડી નો અક્ષર છે. રહોને લખતા બનાવીએ તો એ છેદમાં છે, સામે જશે તો ગુણાકારમાં. તો તમે જોઈ શકો છો આપણે રહોને કરતા બનાવ્યો તો એ છેદમાં તો સામે ગયો તો ગુણાકારમાં, અને એ ગુણાકારમાં તો આ બાજુ આ બાજુ આવી ગયો તો છેદમાં. તો આ સૂત્ર રહોને અવરોધકતા કહેવાય. તો અવરોધકતાનું સૂત્ર છે, બરાબર છે. તો આ રહો છે એ સામાન્ય રીતે રહો એને અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે, અને એનું સૂત્ર પણ મેં બોર્ડ ઉપર લખી દીધું છે, બોક્સ પણ કરી દીધું છે. તો રહો છે એનું સૂત્ર બોર્ડ ઉપર છે, એનું બોક્સ પણ આપણે કરી દીધું છે. કઈ રીતે આખું સૂત્ર એનું, તો કે આખું સૂત્ર આવી રીતે આવ્યું કે આ છેદમાં છે, આ બધો અંશમાં આવે, આ રીતે બરાબર ના બરાબર રહો ના રહો રહો સાથે એ ગુણાકાર ના હતો, આ બધું છેદમાં આવશે. તો આ રહોનું સૂત્ર છે એ રહોનું સૂત્ર કમ્પ્લીટ તમને કરી દીધું. અહીંયા લખ્યું છે કે રહો છે એ સંજ્ઞા છે અવરોધકતાની, આનો એસા એકમ ઓહમ ઇન્ટુ મીટર થાય. આ બહુ બધી વાર એક્ઝામમાં પૂછાય છે કે રહોનો એસા એકમ જણાવો, તો રહોનો એસા એકમ ઓહમ ઇન્ટુ મીટર થાય. તો આ એક્ઝામમાં યાદ રાખવાનું કે રહોનો એસા એકમ એટલે કે અવરોધકતાનો એસા એકમ ઓહમ ઇન્ટુ મીટર. યાદ કરો અવરોધનો એસા એકમ ખાલી ઓહમ હતો, આનો એસા એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ જાય તો એ લોકો આપણે એમ કહે છે કે વાહક હોય ને વાહક, એ વાહકની અવરોધકતાનું મૂલ્ય કોઈ પણ પદાર્થ જે વાહક છે એની અવરોધકતાનું મૂલ્ય 10^-8 થી 10^-6 હોય. તો સામાન્ય રીતે આ વાહક છે તે વાહક છે એ વાહકનું મૂલ્ય 10^-8 થી 10^-6 હોય. અવાહક પદાર્થો છે એનું મૂલ્ય 10^-12 થી 10^-17 સુધી હોય. તો વાહક પદાર્થ છે એની અવરોધકતાનું મૂલ્ય 10^-8 થી 10^-6 હોય, અવાહક પદાર્થ છે એની અવરોધકતાનું મૂલ્ય 10^-12 થી 10^17 હોય. દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ વાહકતાર તરીકે ચાંદી વપરાય. ચાંદી છે એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વાહક છે. એનું કારણ શું? તેનું કારણ એ જ કે તેની વાહકતાનું મૂલ્ય અથવા તો જે શ્રેષ્ઠ વાહક ચાંદી છે એ ચાંદીની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોવાથી તે વિદ્યુતનો વાહક છે. તો સૌથી શ્રેષ્ઠ છે એ ચાંદી છે, કારણ કે ચાંદી છે એ ચાંદીનું મૂલ્ય સામાન્ય રીતે ચાંદીનું મૂલ્ય છે અને ચાંદીની અવરોધકતાનું મૂલ્ય છે સૌથી ઓછું હોવાને કારણે ચાંદી સૌથી શ્રેષ્ઠ મૂલ્ય અથવા તો ચાંદી સૌથી શ્રેષ્ઠ વાહકતાર તરીકે ગણી શકાય.
બીજી રીતે આપણે આગળ જઈએ તો અમુક પ્રકારની મિશ્ર ધાતુ એટલે એક ધાતુની અંદર બીજી ધાતુ ઉમેરીને જે બનાવવામાં આવે એને મિશ્ર ધાતુ આપણે ઓહમમાં આવ્યું તો નિક્રોમ નામનો તાર તો નિક્રોમ નામનો જે તાર છે એ મિશ્ર ધાતુ કહેવાય તો નિક્રોમ મિશ્ર ધાતુ વા નિક્રોમ નામનો જે તાર છે એક કરતા અન્ય બે ત્રણ ધાતુઓનું મિક્સચર કરીને બનાવવામાં આવી હોય મિશ્ર ધાતુ બનાવવામાં આવી હોય તો એવું કહી શકાય કે એની વાહકતાનો અથવા તો એની અવરોધકતાનો મૂલ્ય એની અવરોધકતાનો મૂલ્ય વાહક કરતા વધુ અને અવાહક કરતા ઓછું હોય સેમ ટાઈપ આપણે અવરોધમાં લખતા હતા એમ કે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુની અવરોધકતાનું મૂલ્ય વાહક કરતા વધુ અને અવાહક કરતા ઓછું હોય છે જેને કારણે ત્વરિત એટલે કે જલ્દીથી ઓક્સિડેશન થતું નથી ત્વરિત ઓક્સિડેશન એટલે કે દહન થતું નથી તેથી તેનો ઉપયોગ ઉષ્મીય ઉપકરણોમાં થાય ઉષ્મીય ઉપકરણોમાં થાય દાખલા તરીકે ઇલેક્ટ્રિક સગડી ઓવન ટોસ્ટર આ બધી વસ્તુ છે ઓવન છે ટોસ્ટર છે ઇલેક્ટ્રિક સગડી છે એમાં મિશ્ર ધાતુઓનો ઉપયોગ થાય આ મિશ્ર ધાતુઓનો જ ઉપયોગ કેમ થાય તો કે મિશ્ર ધાતુ છે એની અવરોધકતાનું મૂલ્ય વાહક કરતા વધુ અને મિશ્ર ધાતુ છે એની અવરોધકતાનું મૂલ્ય અવાહક કરતા ઓછું હોવાને કારણે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ ત્વરિત એટલે ઝડપથી સળગી નહીં જાય એ ઝડપથી સળગતા નથી એટલે એનો ઉપયોગ ઉષ્મીય ઉપકરણોમાં થાય છે વિદ્યુત દ્વારા ઉત્પન્ન થતા અથવા તો વિદ્યુતની મદદથી ચાલતા ઉષ્મીય ઉપકરણોમાં થાય છે જેવું કે ઇલેક્ટ્રિક સગડી ઓવન અને ટોસ્ટર તો આ એક બાબતની થોડીક ચર્ચા કરવાની હતી એ કઈ રીત એના પછી કે આપણે આગળ જઈએ તો એક ધાતુ છે એનું નામ ટંગસ્ટન જેનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટમાં થાય તો ટંગસ્ટન છે તો ટંગસ્ટન ધાતુનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટની અંદર થાય છે તો ટંગસ્ટન જેવી ધાતુ છે એનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટમાં થાય જ્યારે એલ્યુમિનિયમ અને કોપર છે એ વિદ્યુતના વહન માટેના તાર બનાવવા માટે થાય એલ્યુમિનિયમ અને કોપર છે એનો ઉપયોગ વિદ્યુતના વહન માટેના તાર બનાવવા માટે થાય આ ટોપિક પૂરો કરીએ ને એટલે નીચે કોષ્ટક આવશે આખે આખો એ કોષ્ટક ટેક્સ્ટ બુકમાં હશે એ જોઈ લેવાનું કે પૂછાતું નથી એટલે એને કંઈ પાકું કરવાનું નથી એના પછી એક્ઝામ્પલ છે ત્રણ ચાર એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તો આપણે આ વિડીયો લેક્ચરમાં જ લેવાના આપણે તો ખાલી આ બે ટોપિક જ અવરોધ અને અવરોધકતા વિશેની જ માહિતી આપવાની હતી તો બોર્ડ ઉપર બધી જ માહિતી અવરોધકતાની છે આની પહેલાનો બોર્ડ ભેળ હતો એમાં બધી જ માહિતી અવરોધની હતી અત્યારે બોર્ડ ઉપર છે એ બધી જ માહિતી અવરોધકતાની છે તો ચેક કરીએ એક વખત પછી મેં રિવાઇન્ડિંગ આપી દઉં હવે જો આને આખે આખો આ બોર્ડ ભરેલો છે ને એને ફરી વખત તમને રિવાઇન્ડ કરી દો ફરી વખત એક વખત સમજાવી દો અને પછી આપણે આ વિડીયો લેક્ચરને પૂરો કરીએ તો જો અવરોધકતા અવરોધકતા છે કોના ઉપર તો કે અવરોધ ઉપર આધાર રાખે ને અવરોધ કેના ઉપર આધાર રાખે તો અવરોધ ત્રણ બાબતો ઉપર આધાર રાખે લંબાઈ ઉપર અવરોધ આધાર રાખે તારની લંબાઈ ઉપર તારના ક્ષેત્રફળ ઉપર અને દ્રવ્યની ઝાત ઉપર અવરોધ આધાર રાખે છે તારની લંબાઈ ઉપર તો અવરોધ છે એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય અને અવરોધ છે એ તારના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એ બે સાંકેતિક સ્વરૂપે આર સમપ્રમાણમાં એલ અને આર સમપ્રમાણમાં વન અપોન એ દર્શાવ્યા એ બે ને ભેગા કર્યા એટલે નીચે સૂત્ર બેનું આર સમપ્રમાણમાં એલ અપોન એ એમાં આપણે સમપ્રમાણની નિશાની કહી છે ઇક્વાલિટીની નિશાની મૂકવી છે તે અચળાંકની કોઈ ને રહો બોલાય તો રહો એ અચળાંક દીધો છે અચળમાં એ છે સામે જશે તો ગુણાકારમાં આર ડોટ એ
એટલે આ છેદ વાળો અંશ માં ગયો અને આ રો સાથે l ગુણાકાર માં છે આ બધો છેદ માં એટલે l છેદ માં એટલે બરાબર રો એથી આપણે આગળ જાય તો આપણો રો છે એ અવરોધકતા ની સંજ્ઞા છે નોટ એસા એકમ એસા એકમ નથી એનો અવરોધકતા ની સંજ્ઞા રો છે આ એસા એકમ ઓહમ ઇન્ટુ મીટર છે વાહક હોય કોઈ પણ પદાર્થ વાહક હોય તો એની અવરોધકતા નું મૂલ્ય 10⁻⁸ થી 10⁻⁶ સુધી હોય મોટા ભાગે ધાતુઓ વિદ્યુત ની વાહક હોય છે અવાહક હોય તો એનું મૂલ્ય 10⁻૧૨ થી 10⁻૭ અવરોધકતા નું મૂલ્ય છે આ મોટા ભાગે અવાહક પદાર્થોમાં કાચ રબર પ્લાસ્ટિક એનો સમાવેશ થાય છે એ પછી ઉઠી આગળ જાય તો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વાહક ગણવો હોય તો ચાંદી કારણ કે એની અવરોધકતા સૌથી ઓછી હોવાને કારણે ચાંદી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વાહક છે નિક્રોમ છે એ મિશ્ર ધાતુની અંદર આવે છે જેમાં એક કરતા વધારે ધાતુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે તો નિક્રોમ મિશ્ર ધાતુનો બનાવવામાં આવે છે તો આવી મિશ્ર ધાતુનો ફાયદો શું તો કે મિશ્ર ધાતુ છે ને એ મિશ્ર ધાતુની અવરોધકતા વાહક કરતા વધુ હોય છે અને અવાહક કરતા ઓછી હોય છે મિશ્ર ધાતુની અવરોધકતા વાહક કરતા વધુ અને અવાહક કરતા ઓછી હોય છે જેને કારણે ત્વરિત ઓક્સિડેશન થતા નથી એટલે કે ત્વરિત હળગી જતા નથી એનું ઝડપથી દહન થતું નથી તેથી તેનો ઉપયોગ ઉષ્મીય પરિપથ કે ઉષ્મીય ઘટક બનાવવા માટે થાય છે જેવા કે ઇલેક્ટ્રિક સગડી ઓવન ટોસ્ટર વગેરે ટંગસ્ટન જેવા પદાર્થોનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે જ્યારે એલ્યુમિનિયમ અને કોપર છે એ એલ્યુમિનિયમ અને કોપરનો ઉપયોગ વિદ્યુત વહન માટેના વાહક તાર બનાવવા માટે થાય છે આ સિવાય બી ઘણા પદાર્થો છે આ બધા પદાર્થો છે કોષ્ટક સ્વરૂપે ટેક્સ્ટબુકની અંદર આપેલા જ છે એમની અવરોધકતાનું મૂલ્ય પણ આપેલું છે તે કોષ્ટક તમારે જોવાનું છે એનું મૂલ્ય તમારે યાદ નથી રાખવાનું પણ વાહકમાં ક્યાં ક્યાં પદાર્થ આવે છે અવાહકમાં ક્યાં ક્યાં પદાર્થ આવે છે અને મિશ્ર ધાતુમાં ક્યાં ક્યાં પદાર્થોનું મિશ્રણ અને એનું નામ આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો ખાસ એ બાબતનું તમે ધ્યાન રાખજો હવે એના પછી ચાર દાખલા છે આ ચાર દાખલા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ભણશું અત્યારે આપણે અહીં સુધી રાખીએ હવે પછીના વિડીયો લેક્ચરમાં અત્યાર સુધીના સૂત્ર ઉપરથી આપણે ચાર પાંચ દાખલાઓ ગણવાના છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો